વચ્ચેના 1 વાગ્યાની આસપાસના અરસામાં હવે ગણતરીના મિનિટો બાકી છે જ્યાં રાહુલ ગાંધીની સ્વાગત કરવામાં આવશે આદિવાસી પરંપરાગત, અને ત્યારબાદ તેઓની નજર રહેશે આદિવાસી પટ્ટા એટલે કે દક્ષિણ ગુજરાત પર. કુલ 6 બેઠકો છે લોકસભાની. કયા કયા મુદ્દા પર કેન્દ્રની મોદી સરકારે ઘેરી શકે છે? સૌથી પહેલાં તો જે રાફેલ મુદ્દો છે એ સૌથી મોટો અને પ્રાથમિક મુદ્દો રહેશે એવું લાગી રહ્યું છે, કારણ કે એના માટે પૂરતી તૈયારી કરી લીધી છે. કોંગ્રેસે પોસ્ટર્સ પણ લગાવ્યા છે, અને રાહુલ ગાંધી જ્યારે ધરમપુરથી શરૂઆત કરી રહ્યા છે ચૂંટણી પ્રચારની, તો ત્યારે આ જ મુદ્દો પ્રાથમિક મુદ્દો અને એ મુદ્દે ઘેરવાનો પ્રયાસ ચોક્કસ કરશે. સાથે સાથે જે ખાસ વાત એ છે કે જે લાલ ડુંગરી મેદાન છે એક ઐતિહાસિક મેદાન છે, અને અહીંયા આ જ મેદાન પરથી ઇન્દિરા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને હવે રાહુલ ગાંધી આવીને પ્રચાર કરતા છે. તેમણે જે ચૂંટણીનું શરૂઆત કરી હતી પ્રચારની તે આ મેદાન પરથી કરી હતી, એટલે કે એ જ મેદાનથી હવે રાહુલ ગાંધી પણ પ્રચાર કરી રહ્યા છે. આદિવાસી બેલ્ટ છે ધરમપુર, કપરાડા તેમજ ડાંગ, જે વલસાડ બેઠક છે તેમાં ડાંગનો પણ સમાવેશ થાય છે. એ બેઠક પર કોંગ્રેસની પકડ મજબૂત કરવા માટે આ પ્રયત્નો થઈ રહ્યા છે. સાથે સાથે આપણી જોડે અહીંયા એક આદિવાસી ગુજરાતનું આદિવાસી ડેલિગેશન છે જે રાહુલ ગાંધીને મળવા જવાના છે, અને કેટલાક મુદ્દાઓ ઉપર એ ચર્ચા કરવાના છે. તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ બાબતે એ ચર્ચા કરવાના છે. આપ કયા મુદ્દાઓ લઈને રાહુલ ગાંધી જોડે ચર્ચા કરવાના છે? આદિવાસીની અંદર સૌથી ઉપેક્ષિત વર્ગ જે હોય તો તે આદિવાસી વર્ગ છે, અને એના અધિકારોના રક્ષણ માટે બંધારણની 5મી અનુસૂચિ બનાવવામાં આવી છે બંધારણની અંદર, પણ એનો પૂરેપૂરો અમલ થતો નથી, અને એટલા માટે આદિવાસીનું ખૂબ જ અન્યાય અને શોષણ થઈ રહ્યું છે. એટલે ખાસ તો બંધારણની 5મી અનુસૂચિનો પૂરેપૂરો અમલ થાય એ અમારી મુખ્ય માંગણી છે. બીજી માંગણી છે કે જે બોગસ સર્ટિફિકેટ આદિવાસીઓને લઈને જે હજારો નોકરી કરી રહ્યા છે, ચારણ અમારી ભરવાડ જેવી જાતિઓ છે, તો એ જાતિઓને આમાંથી રદ કરવી જોઈએ. ત્રીજી અમારી જે ડિમાન્ડ છે કે આદિવાસી વિસ્તારની અંદર બંધારણની 5મી અનુસૂચિમાં આદિવાસીઓની પરવાનગી વગર, સંમતિ વગર કોઈ પણ પ્રોજેક્ટ થઈ શકતો નથી. પણ જે ગેરકાયદેસર રીતે DMIC પ્રોજેક્ટ છે, તાપી રિવર લિંક પ્રોજેક્ટ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અને ભારતમાળા જેવા પ્રોજેક્ટો જે આવી રહ્યા છે, આદિવાસી વિસ્થાપન થઈ રહ્યું છે, એ કોઈ પણ સંજોગોમાં અટકવું જોઈએ અને આદિવાસીને ન્યાય મળવો જોઈએ. અને આ કેટલીક માંગ જોડે આદિવાસી ડેલિગેશન જે છે એ મળવા જવાનું છે રાહુલ ગાંધીને, અને લગભગ 2 વાગ્યાના આસપાસ રાહુલ ગાંધી અહીં આવવાના છે. આપણી જોડે વડીલ નેતા પણ છે આદિવાસીઓ સમાજના, તેમના પાસેથી જાણવાની કોશિશ કરું છું કે તમારી પ્રાથમિક માંગ શું છે, કે શું કઈ માંગ છે? અમારી પ્રાથમિક માંગ એ છે કે અમારી જે રોસ્ટર છે, જમીન છે, એ છીનવાઈ નહીં જવી જોઈએ, અને આ બોગસ દાખલા અટકી જવા જોઈએ, અને એને જે દાખલા આપનાર છે એને પણ સજા થવી જોઈએ. આ એક રોસ્ટરની વાત લઈને પણ એક મુદ્દો ઊભો થયો છે, અને જે બુલેટ ટ્રેન છે એ પ્રોજેક્ટનો પણ અહીંયા ક્યાંક ને ક્યાંક આદિવાસીઓની જમીન એમાં સંપાદિત થાય છે, એનો પણ વિરોધનો વંટોળ ઊભો થયો છે. તો આ બધા મુદ્દાઓ જોડે આદિવાસી જે ડેલિગેશન છે રાહુલ ગાંધીને મળવા જશે, અને અત્યારે જે માહિતી મળી છે લેટેસ્ટ માહિતી તે પ્રમાણે લગભગ 2 વાગ્યા સુધી રાહુલ ગાંધી અહીંયા આવશે અને પછી જાહેરસભામાં સંબોધશે. બિલકુલ સચિન, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો રાહુલ ગાંધીનું થોડીક જ મિનિટોમાં જ્યાં આગતા સ્વાગતા થશે ધરમપુરમાં, અને ધરમપુરમાં તમામ જે આદિવાસી વિસ્તાર ધરાવતા જે વિસ્તારના જે લોકો છે તેઓની જન્મદિની ઉમટી પડશે અને તેમાં સભાને ગજવશે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી.